नमस्कार, टू ध पॉइंट कार्यक्रम में हूँ ध्वनि आपनु स्वागत करूँ छू। दर्शक मित्रों, जारे पण गुजरातनी वात निकले त्यारे विकास मॉडल गुजरात अने गुजरात ने अनेक एवी सिद्धिओना नामे न मात्र देश में परंतु विदेश में पण ओळखवामां आवे। अने जो देशनी वात करिए तो अनेक राज्य में आपणा गुजरात ने विकास मॉडल तरीके रजू करवामां आवे। साथे ज अहींया कही शकाय के ज्यारे विकास शील राज्यनी वात होय अथवा तो विकसित राज्यनी वात होय त्यारे घणा बधा एवा मुद्दाओ होय के जेमां क्यांक त्रुटी रही गई होय, क्यांक खामी रही गई होय, परंतु एमां संवेदनशील मुद्दाओ पण एटला ज रहेता होय छे। जी हाँ, आजे आ वातथी शरूआत एटला माटे करी रह्या छे कारण के आपणे जोई रह्या छीए के आपणुं गुजरात अने आपणा गुजरातीओ के जे घणा तेमने घणा संवेदनशील अने लागणीशील मानवामां आवे छे, परंतु केटलीक बाबतोमां जो आपणा गुजरातना क्रमने जोईए तो एम थाय के शुं खरेखर आपणा गुजरातीઓ છે અથવા તો આપણા ગુજરાતમાં આવું હોઈ શકે। જી હા, અહીંયા અમે વાત એટલા માટે આ કરી રહ્યા છીએ કારણ કે જે ત્યજી દીધેલ બાળકોની સંખ્યા છે તે મામલે પણ ગુજરાત આગળ જોવા મળી રહ્યું છે। અને આજે વધુ એક આવો જ કિસ્સો સામે આવ્યો છે નડિયાદમાં। નડિયાદમાં પણ નવજાત બાળકને અનાથ આશ્રમમાં તરછોડી દેવામાં આવ્યો છે। એ શિશુની તબિયત પણ નાજુક જોવા મળી હતી, તેને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી। એક બાળક જ્યારે જન્મે છે ત્યારે તેને કેટલા લાલન પાલન કરવામાં આવે છે, તેને કેટલી સરસ રીતે ઉછેરવામાં આવે છે, અને બાળક ચાહે કોઈનું પણ હોય ઈચ્છે તો પણ તેને કંઈ તકલીફ ન થાય અથવા તો તકલીફ પડે એવું આપણે નથી કરી શકતા, ત્યારે આખરે આવું તો કોણ હોય છે કઠોળ કાળજાનું કે જે આ રીતે બાળકને ત્યજી દેતું હોય છે। થોડા સમય પહેલાં આવો જ એક બનાવ બન્યો હતો અને વધુ એક બનાવ આજે ફરી એક વખત સામે આવ્યો છે। ચોક્કસ તપાસ થશે, કારણો બહાર આવશે, પરંતુ આ પ્રકારના જે કિસ્સાઓ વધી રહ્યા છે એ આખરે સવાલ એ કરી રહ્યા છે કે આખરે આ પ્રકારની ઘટનાઓ ગુજરાતમાં કેમ વધી રહી છે, ક્યારે રોક આવશે અને તેની પાછળના કારણો કયા કયા છે। આ તમામ મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા કરવાની છે અને સાથે આ પ્રકારના લોકોની સાયકોલોજી શું હોય છે, કોઈનું પણ બાળક હોય એને કંઈ તકલીફ ન થાય એવું સૌ કોઈ વિચારતું હોય છે, તો આ તો કદાચ એના માતા પિતા હોય કે અન્ય કોઈ વ્યક્તિ હોય કેવી રીતે જીવ ચાલ્યો હશે આવા બાળકને મૂકી દેવા માટે। આ જ મુદ્દા પર આપણે ચર્ચા કરીશું, આવા લોકોની માનસિકતા સમજવાનો પ્રયત્ન કરીશું। આ ચર્ચા માટે મારી સાથે જોડાયા છે શીતલ પ્રદીપ કે જેઓ બચપન બચાવો આંદોલનના સ્ટેટ કોઓર્ડિનેટર છે, સાથે મીના વ્યાસ પટેલ કે જેઓ પોતે મનોચિકિત્સક છે। બંને મહેમાનોનું સ્વાગત છે। શીતલબેન, આપનાથી ચર્ચાની શરૂઆત કરવા માંગીશું। ખાસ થોડા દિવસ પહેલાં જ આપણે ચર્ચા કરી હતી અને ત્યારે જ આ એક મુદ્દો સામે આવ્યો હતો કે બાળમજૂરીની સાથે સાથે અહીંયા આપણે એ જોઈ રહ્યા છીએ કે તરછોડાયેલા જે બાળકો છે એમાં પણ આપણું ગુજરાત આગળ જોવા મળી રહ્યું છે। જે ખોવાયેલા બાળકો છે તેમને શોધવામાં તો ગુજરાત પાછળ છે, પરંતુ તેની સાથે સાથે જે તરછોડાયેલા બાળકોના આંકડા છે એમાં પણ ગુજરાત આગળ જોવા મળી રહ્યું છે। અને આજે એક એવો જ કિસ્સો સામે આવ્યો છે, દુઃખની સાથે આ ચર્ચા કરવી પડે। પહેલી પ્રતિક્રિયા આપની? શીતલબેન, આપનો ઓડિયો અનમ્યુટ કરશો, આપનો અવાજ નથી આવી રહ્યો। મારી આમાં સૌથી પહેલી પ્રતિક્રિયા તો એ જ કે જે આ બાળક પણ મિસિંગ બાળક જ કહેવાય, ગયા વખતે આપણે મિસિંગ બાળક ઉપર જ ચર્ચા કરી હતી, એવી જ રીતે આજે પણ આપણે એ બાળકને મિસિંગ બાળક જ ગણીશું। અને બીજું કે સામાજિક પરિબળો ધ્વનિબેન આમાં બહુ અગત્યનો ભાગ ભજવે છે, એટલે ગયા વખત આપણે જે ગાંધીનગરમાં જે બાળક તરછોડી ગયેલા એના પિતા હોય કે પછી આ જે બાળક આજે મળી આવ્યું છે એ બાળક હોય, એટલે મને એવું પણ છે કે ભણેલા ગણેલા વ્યક્તિ પણ આપણે કહીએ છીએ શિક્ષિત સમાજ હોય તો ત્યાં હિંસા ઓછી બને, પણ ભણેલા ગણેલા વ્યક્તિ કે સમાજમાં પણ આવા પ્રકારના હિંસા બનાવો ઘટનાઓ બનતી હોય છે। એટલે ગુજરાતને જો આપણે એવું માનતા હોય કે જો એ શિક્ષિત ગુજરાત છે કે શિક્ષણની દિશામાં આગળ વધતું ગુજરાત છે, તો ગુજરાતની આ દિશા જો આ દિશા હોય તો આપણને ચિંતાજનક પરિસ્થિતિ છે। શીતલબેન, એવા કયા કારણો છે કે અથવા આપ કયા કારણો જવાબદાર માની રહ્યા છો, સામાજિકમાં પણ કયા એવા કારણોને આપણે ગણી શકીએ કે બાળકોને આ રીતે તરછોડવામાં આવે છે? જો ઘણા બધા એવા પરિબળ છે કે જો છોકરી તરછોડાઈ હોય તો આપણે એવું માની શકીએ કે હજી પણ છોકરીઓની લોકો
એક્સેપ્ટ નથી કરતા. અને જો બહુ બધી છોકરીઓ ઉપર પણ ફરી છોકરી જન્મી હોય એક છોકરાની લાલચમાં, તો પણ એ છોકરી તરછોડાઈ આપણે એવું માની શકીએ. અને જ્યારે કોઈ છોકરાની, એટલે હું ગર્લ બોયમાં પણ એટલા માટે જોઉં છું કારણ કે આપણું સામાજિક સ્ટિગ્મા છે એ બહુ સ્પેસિફિક છે, ખાસ કરીને છોકરીઓને લઈને. આજે પણ આપણે જોઈએ તો ગુજરાતમાં છોકરાઓની સંખ્યામાં છોકરીઓની સંખ્યા ઓછી છે, તો એક સ્ટિગ્મા હોય શકે જ્યાં છોકરીઓ તરછોડાય છે. પણ જ્યાં છોકરાઓ તરછોડાય છે ત્યાં આગળ પણ ઘણા બધા સામાજિક પરિબળો છે, જેમ કે કોઈ માતા કુંવારી હોય, કુંવારી માં બની હોય જેને સમાજ નથી સ્વીકારી શકતો, સમાજ કે પરિવાર પણ નથી સ્વીકારી શકતો, માતા પોતે બચ્ચાનું ભરણ પોષણ કરવા માટે સક્ષમ ના હોય, બાળકનું ભવિષ્ય કે પોતાના ભવિષ્યને વિચારીને પણ એ બચ્ચાને, એટલે એક માતાના માટે આ બહુ દુઃખદ ઘટના હોય છે કે આજે પોતાને જેને 9 મહિના બચ્ચાને પોતાના ગર્ભમાં પાલી હોય અને પછી એને આવી રીતે તરછોડી દેવું, એ બહુ દુઃખદ ઘટના બનતી હોય છે. પણ એક આ પરિબળ પણ છે. બીજું કે બળાત્કારનો ભોગ બનેલી કોઈ બેન હોય કે બાળકી હોય તો પણ અને તો પણ એ બચ્ચાઓને તરછોડી દેતા હોય કે છોડી દેતા હોય છે. પછી આ જેમ કે આ ગાંધીનગરનો જે કેસ બન્યો, બાળકનું જે છે એના પિતાએ જે રીતે બીજી પત્ની હતી એટલે સ્વીકાર જ નહોતું કે એ બચ્ચાને સ્વીકારી શકે કે એને એક્સેપ્ટ કરી શકે, એટલે એને ભલે બીજી પત્નીનો એની રિયલ પત્ની હતી કે નહીં આપણને એના વિશે બહુ હજી એમાં તપાસ ચાલે જ છે, પણ એ બચ્ચાને એ લોકો એક્સેપ્ટ ના કરી શક્યા એટલે બચ્ચું તરછોડાયું છે. એટલે એવા ઘણા બધા રીઝન છે કે જ્યાં આગળ બાળકને તરછોડી દેવાય છે. અને ઘણા કેસમાં તો કાયદો જ કહેતા હોય છે, કાયદામાં એટલે કોર્ટના હુકમમાં જ એવું હોય છે કે જો તમે બચ્ચાનું ભરણ પોષણ ના કરી શકતા હોય તો તમે કાયદેસર રીતે તમે CWC ને સુપ્રત કરી દો, જેથી કરીને બાળકને પછી લીગલ ફ્રી કરીને દત્તક પ્રોસીજરમાં આગળ વધાય. એટલે આ તરછોડાયેલું બાળક પણ છે, પણ પેલું બાળક પણ જે કોર્ટ ઓર્ડર કરીને આપણે CWC ની સમક્ષ મૂકે છે, સરકાર હસ્તક લે છે, એ પણ આ પ્રકારના જ બચ્ચાઓ છે કે જે લોકોને એમના ઘરમાં પાલન પોષણ કરવું શક્ય નથી. જી મીરાબેન, આપની પાસે આવવા માંગીશ ખાસ કરી, અને એક પછી એક આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. કારણો અહીંયા શીતલબેને ઘણા બતાડ્યા, પરંતુ ચાહે કોઈ પણ કારણ હોય, અહીંયા પોતાના બાળકને ત્યાંજી CWC સામે મૂકવામાં આવે, વાત રજૂ કરવામાં આવે, એ આખી વાત અલગ થઈ જાય છે. પરંતુ આ રીતે અનાથ આશ્રમમાં કોઈ અવાવરું જગ્યાએ બાળકને મૂકી દેવામાં આવે, આ વિચારીને પણ અહીંયા આપણા રૂવાડા ઊભા થઈ જાય છે. કેવી માનસિકતા રહેતી હશે આ લોકોની? એવી તો કોઈ પણ મજબૂરી હોય ચાહે, પણ આ પ્રકારની ઘટના બને એ ઘણું કહેવાય. ધ્વનિ, પહેલી વસ્તુ તો એ કે ગાંધીનગરમાં થયું, પછી એક અહીંયા અમદાવાદમાં પણ એક જગ્યાએ એક મહિલા પોતાના બાળકને ફ્લેટના સીડી ઉપર મૂકી અને જતી હતી અને પકડાઈ ગઈ. હવે આ બંને કિસ્સાઓ અને આવા જેટલા કિસ્સાઓ છે એ બધા કિસ્સાઓમાં હું જો મુખ્ય કારણ ગણું છું તો આ એવા સંબંધો કે જે સમાજ સ્વીકારતો નથી, જે સમાજ સ્વીકારતો નથી, એવા સંબંધોનું ફળ સ્વરૂપે જે બાળક આવે છે અને એને એને પાળવાની, પોષવાની કે એને એક સારી લાઈફ આપવાની માનસિક, શારીરિક અને સામાજિક કૌટુંબિક કેપેસિટી નથી હોતી, એટલે બાળકોને ત્યજવામાં આવે છે. ધ્વનિ, અને બીજી વસ્તુ માનસિકતાની વાત છે. આપણા સમાજમાં માની લીધું કે કોઈ બળાત્કારનો ભોગ બનેલી દીકરી હોય અને એનું કોઈ બાળક હોય, અથવા તો ક્યાંક દુષ્કૃત્ય, ક્યાંક એવી એવા સંબંધો બંધાયા હોય અને બાળક રહી ગયું હોય અને બાળકનો જન્મ થાય, ત્યારે બીજી વસ્તુ એ છે કે સમાજ આપણો કેમ એ બાળકને સ્વીકારતો નથી, એ બેન દીકરીને સ્વીકારતો નથી કે આ વ્યક્તિની સાથે, આ દીકરીને કોઈ સાથે સંબંધ થઈ ગયો. હવે થઈ ગયો તો થઈ ગયો, પણ એક નવો જિંદગી એને જન્મ આપી છે, તો હવે આપણે બધાએ એમને સ્વીકારી અને એને એવી જિંદગી, એ દીકરીને એવી જિંદગી ન આપવી જોઈએ કે જેથી કરીને એ શરમથી સમાજમાં રહી ન શકે, ન કામ કરી શકે, ન ભણી શકે, એને આખું કુટુંબથી, સમાજથી એને અલિપ્ત રાખવામાં આવે છે. બીજી વસ્તુ એ છે ધ્વનિ કે આવા બાળકોને ત્યજવામાં, આ લોકોની આપણી સંવેદનશીલતાની સરકારની વાત કરીએ છીએ પણ આપણા સમાજમાં, આપણા માનવ સમાજમાં પણ સંવેદનશીલતા
ઓછી થતી દેખાઈ રહી છે કે આ બાળકને ત્યજી દેવું એટલે જે પોતા તમે તમે તમારા એક લાગણી સ્વરૂપે એક જન્મ આપો છો અને પછી એને એમ જ અનાથમાં ક્યાંક ને ક્યાંક મૂકી દો છો અને એના લીધે બાળક અનાથ થઈ જતું હોય છે, તો માનસિકતા આ વાત હું કહી શકીશ કે આપણા સમાજની જ માનસિકતા એવી છે કે જેમાં આવી આવી આવા બાળકને સ્વીકારવામાં નથી આવતું. એવી દીકરી દીકરી પણ એવા એવી રીતે વિચારે છે કે હું આને જન્મ આપીશ અને લોકોને ખબર પડશે કે આ મારું બાળક છે, મારા લગ્ન નથી થયા, તો પછી આ બાળકની ને મારી પેલા તો મારી જિંદગીનું શું. આમાં સંવેદનશીલતાની વાત છે કે તમે જન્મ આપવાનો હિંમત બતાવી છે તો પછી એને સમાજની સામે એને સ્વીકારી અને એને યોગ્ય જિંદગી અને એની લાઈફ આપવાનો પણ તમે હિંમત બતાવી શકો છો. તો આ માનસિકતાનું કારણ મને દેખાઈ રહ્યું છે ધ્વનિ. બિલકુલ ડૉક્ટર મીના, ખાસ કરી આમ જોઈએ તો એક તરફ આપણે એ જોઈ રહ્યા છીએ કે હવે લોકો ઘણા ફોરવર્ડ બની રહ્યા છે, પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરી રહ્યા છે. પશ્ચિમી સંસ્કૃતિની વાત કરીએ તો એ પાછો એક વિષય અલગ થઈ જાય છે. કદાચ ત્યાં લગ્ન કરવા ન કરવા એની પર પણ ચર્ચાઓ થતી હોય છે, લગ્ન વગર પણ સંતાન લાવવાનું લોકો વિચારતા હોય છે. પરંતુ અહીંયા બીજી તરફ આપણે જોઈએ છીએ કે ધર્મના નામે કેટલાક રિવાજોના નામે જે એક રૂઢિચુસ્તતા આપણા ત્યાં જોવા મળે છે અને જે એક નિયમો થોપી બેસાડવાની વાત જોવા મળે છે, શું આ પણ એક માનસિકતાનો વિષય આપણે ગણી શકીએ છીએ? રૂઢિચુસ્તતા છે એ તો નક્કર હકીકત છે કે એ જ રૂઢિચુસ્તતા, એ જ માનસિકતા કે એ દીકરીને કે જે જે પુરુષે આ હિંમત કરી છે, આમાં તો બે વ્યક્તિના મેળ પછી જ આ બાળકનું જન્મ થાય છે, તો આમાં પુરુષ પણ એક રીતે નાકામયાબ કહી શકાય કે જેણે પોતે સંબંધ બાંધવામાં કે લાગણી અને પ્રેમ કરવામાં હિંમત બતાવી પણ એ બાળકને સ્વીકારવામાં કે સમાજમાં એનું યોગ્ય સ્થાન આપવાની હિંમત નથી. અને કદાચ હિંમત બતાવે તો બીજી પરિસ્થિતિ એ પણ ઊભી થાય કે એના કુટુંબના લોકો જે સભ્યો છે એ સ્વીકારતા નથી અને એ વ્યક્તિને એટલી રીતે મેન્ટલી ટોર્ચર કરવામાં આવે કે એ વ્યક્તિ એ બાળકને સ્વીકારવા માટે તૈયાર જ ના હોય. જેમ કે ગાંધીનગરમાં કિસ્સો બન્યો ધ્વનિ, તો એમાં પણ આ જ પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક અસર થઈ ગઈ હતી કે સચિન એક પત્ની ધરાવતો હતો, એક બાળક પણ ધરાવતો હતો અને આ બાજુ એની એક પ્રેમિકા પણ છે અને એને પણ એક બાળક છે. હવે એને એ કુટુંબ સામે અને સમાજની સામે સ્વીકારવાની એનામાં હિંમત જ નથી. કદાચ એને એમ થતું હતું કે હું આર્થિક રીતે બંને લોકોને હું પાળી નહીં શકું, પોષી નહીં શકું અને આ રીતે મેં સંબંધ તો બાંધ્યો છે પણ હું મારા પિતા પાસે જઈશ તો પિતા પાસેથી કદાચ મને પ્રોપર્ટીમાંથી મારું નામ કાઢવામાં આવે, કદાચ મને ઘરમાંથી સંબંધોથી પણ કાઢી મૂકવામાં આવે, ઘરમાંથી કાઢી મૂકવા, તો હું એટલે એ જે માનસિકતા હતી તો એમાં એક સચિનની ભૂલ તો હતી પણ ક્યાંક ને ક્યાંક આપણો સમાજ પણ દોષી છે કે આવી આ દીકરીને કે આ આ માણસને બીજી કોઈ પણ પનિશમેન્ટ આપી શકાય ઘરમાંથી કે જેને જે એ દીકરીનું મોત ના સર્જાયું હતું. આ માણસ એટલો મેન્ટલી એવો પ્રેશરમાં હતો કે હું જો આ વસ્તુ બહાર આવી જશે તો મારી પત્નીને ખબર પડી જશે, કારણ કે એ હિના જે નામની જે સ્ત્રીનું મૃત્યુ થયું એ પ્રેશર કરતી હતી કે હું તમારા ઘરે આવી જઈશ અને બધાને વાત કરીશ અને મારે તમે મારી સાથે જ રહો. આ જે એક લેવલ આવી ગયું હતું કે એક પત્ની હોવા છતાં બીજી પત્ની અથવા બીજી પ્રેમિકા સાથે જિંદગી શરૂ કરી દેવી, એક પૂરી કરી નથી અને બીજી શરૂ કરી દેવી અને એમાં એટલું ડેવલપ ત્યાં બાળક આવવા સુધીનું ડેવલપમેન્ટ થઈ જવું અને પછી એ મેનેજ ન થયું, બેલેન્સ ન થયું એટલે એને એની પત્નીનું ખૂન કરી નાખ્યું. તો આ આ ધ્વનિ વાત એ જ છે, રૂઢિચુસ્તતાની વાત છે. જો આપણો સમાજ આધુનિકીકરણમાં માનતો હોય તો થોડું એ પણ માનવું જોઈએ કે ત્યાં આવા રૂઢિચુસ્તતા નથી. કોઈ દીકરી સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ એટલા હોય છે, વિચારોથી પણ એટલા મોકળાશ અને સ્પેસ આપતા હોય છે કે જેમાં આ રીતના બાળકોની પણ એક જિંદગી સારી રીતે શરૂ થઈ શકે છે, તો આપણે એ અનુકરણ કેમ નથી કરતા? બિલકુલ શીતલબેન, આપના ત્યાં આપની પાસે આવવા માંગીશ ખાસ કરી. અને હવે જે પણ આવા ત્યજી દેવાયેલા બાળકો છે અથવા તો કહી શકાય કે મળી આવેલા જે બાળકો છે તે મામલે હવે તપાસનું ધમધમાટ શરૂ કરવામાં આવશે અને તમામ માહિતીઓ બહાર આવશે, પણ આ જે કામ છે કેટલું ચેલેન્જિંગ રહેતું હોય છે? તમે જોયું કે તપાસની જે કામગીરી છે આખી પોલીસ જ કરે, એની આખી ઓથોરિટી પોલીસ છે. અને આપણે જે ગયા વખતે જે એસઓપીની જે વાત કરી હતી એ એસઓપીમાં આખી પ્રોસિજર છે કે કઈ રીતે બાળકને
સુરક્ષિત જગ્યાએ પહોંચાડવું, અને પછી હવે આ બાળક, તમને ખ્યાલ હોય તો હવે આ બાળક કારા અને સારાની જે પ્રોસેસ છે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ એમાં આગળ કાર્યવાહી થશે. પણ અને એ જ કે બચ્ચાનું પુનર્વસન જો યોગ્ય રીતે થાય તો આ તો બરાબર છે, પણ જો કે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ ખાસ દત્તક વિધાનની જે પ્રક્રિયા છે એમાં બધી વસ્તુની કાળજી લેવાય છે કે આ બાળકો જે પણ દત્તક લે છે એ સુરક્ષા એને ત્યાં બચ્ચા સચવાઈ રહે એમ. પણ આ જે દત્તક વિધાનની પ્રોસેસ છે એ પણ એટલી લેન્ધી છે, લેન્ધી અને એમાં પણ પેન્ડન્સી ઘણું લાંબુ છે, એટલે બચ્ચું કોની સાથે જાય છે, ક્યાં જાય છે, એ તો આખું ફોલોઅપ થાય છે જ, પણ સમય મર્યાદા એમાં વધી જાય છે કે કેટલા સમયમાં એ બાળક કોઈ યોગ્ય માતા પિતા પાસે જાય છે. એટલે અને એમાં પછી આખું એનું સોશિયલ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ ને બધું તૈયાર થાય, એ આખી અલગ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અંતર્ગત પ્રોસેસ છે, એમાં જ જેને આ બાળકનું પુનર્વસન કરવાનું હોય છે. ધ્વનિ બિલકુલ બિલકુલ. ખાસ મીનાબેન આપની પાસે ફરી એક વખત આવવા માંગીશ. જે આ તરછોડાયેલા બાળકો હોય છે, ત્યજી દીધેલા બાળકો હોય છે, ચોક્કસ તમામ વ્યવસ્થા તેમના માટે પણ થતી હોય છે, પરંતુ શું તેમની માનસિકતા પણ મોટા થઈ અને મોટી ઉંમરની સાથે અલગ જોવા મળતી હોય છે? કારણ કે ઘણી વિકટ પરિસ્થિતિનો સામનો કાં તો તેઓ કરતા હશે, કાં તો સરળ જીવન પણ મળે, પરંતુ એક જે ગમ છે એ ચોક્કસ રહેતો હોય છે, ત્યારે આ કેટલી અસર કરતું હોય છે માનસિકતા પર? ધ્વનિ, જ્યારે એક નોર્મલ વાતાવરણમાં બાળકનો ઉછેર થાય માતા પિતા સાથે, એના દાદા દાદી કે એના જે પણ કુટુંબ સભ્યો સાથે નોર્મલ બાળકનો જે રીતે ઉછેર થાય, અને આ રીતના થયેલા બાળકના ઉછેરમાં માનસિકતામાં જમીન અને આસમાનનો ફર્ક હોય, પણ એમાં બે બે શક્યતાઓ રહે છે. આપણે શક્યતા વિશે ચર્ચા કરીશું કે બે રીતની શક્યતા રહેશે. એક તો જો એને જે પણ લોકો સાથે એનું ઉછેર થયો છે ત્યાં ક્યાંક ને ક્યાંક જો એને હેલ્ધી વાતાવરણ મળે, એને એ યાદ કરાવવામાં ન આવે કે તારા જન્મ પાછળ આ કહાની રહી છે, ત્યજાયેલા બાળકને એની એની જીવનની જન્મની જે કહાની જે છે, જે આખી સ્ટોરી છે, એ વસ્તુ એને વારંવાર યાદ કરાવવામાં ન આવે અને પોઝિટિવ વાતાવરણ આપવામાં આવે, તો એ બાળક ખરેખર પોતાના જીવનમાં નોર્મલ જિંદગી જીવી શકે, નોર્મલ સંબંધો સ્થાપિત કરી શકે અને લોકો સાથે સર્વાઈવ કરી શકે. પણ જ્યાં કોઈ એવી પરિસ્થિતિ એવી બને એક બાળકની કે જ્યાં તેનો જેનો ઉછેર થઈ રહ્યો હોય અને એ નોર્મલ ના હોય, ત્યાં એને ક્યાંક ને ક્યાંક એને એવી રીતે યાદ કરાવવામાં આવે કે તારા જન્મ પેલા તારા માતા પિતાની આ કહાની હતી, અથવા તો તારું બેઝ આવો છે જન્મનો, તો એ બાળક લોકો સાથે નોર્મલી સંબંધ બાંધી નહીં શકે, ન એ એના એના સ્વભાવમાં ક્યાંક ને ક્યાંક અંતર્મુખી એ થઈ જશે, અને એ અંતર્મુખી એ થઈ જશે કે એ ખુલીને પોતાની જીવન નહીં જીવી શકે, ક્યાંક ને ક્યાંક એ પોતાની જાતને બીજા કરતા અલગ માનશે. તો આમાં એક શક્યતા તો એ પણ છે ધ્વનિ, કે આમાં એનું જો મગજ એના લોકો સાથે, જે લોકોના સંપર્ક સાથે એ બાળક મોટો થઈ રહ્યો છે, ત્યાં જો કોઈ વ્યક્તિ ત્યાં એને પૂરો સપોર્ટ કે મોટિવેશન કે પોઝિટિવ વાતાવરણ ન મળે, તો એ ક્રાઇમ સાઈડ જવાની એની પૂરેપૂરી શક્યતા છે. બિલકુલ, એટલે આ પણ એક ખૂબ જ ધ્યાને લેવા જેવી બાબત છે. શીતલજી, આપની પાસે આવવા માંગીશ. ઘણા બધા બાળકોને ત્યાજી દેવામાં આવતા હોય છે, બાળકો મળી આવતા હોય છે, ખાસ જે દત્તક લેનાર ઈચ્છુક દંપતીઓ છે અથવા તો ઈચ્છુક વ્યક્તિઓ છે, તેમને બાળકો મળે તે માટેની જે પ્રોસેસ છે, શું લાગે છે તેને થોડી હળવી બનાવવાની જરૂર છે? કારણ કે ઘણા સમય સુધી રાહ તેઓ પણ જોતા હોય છે. એટલે ધ્વનિ, આમાં હવે પહેલા એવું હતું કે તમે ડાયરેક્ટ જે તે વિભાગમાં જઈને તમે ફિઝિકલ અરજી કરો અને તમને કોર્ટની સામે લઈ જાય અને બચ્ચું તમને મળી જાય એવી એક પ્રક્રિયા હતી. પણ હવે તમે હવે જે આખી જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ આખી ઓનલાઈન પ્રક્રિયા થઈ છે, અને એ ઓનલાઈન પ્રક્રિયામાં નંબર મુજબ એટલે પેન્ડન્સી મુજબ તમારે આખી પ્રોસેસ કરવાની હોય છે કે તમારો નંબર ક્યારે આવે, 2 વર્ષે પણ આવે, 2.5 વર્ષે પણ આવે, 3 વર્ષે પણ આવે, એટલે પેન્ડન્સી એટલે લિસ્ટ બહુ લાંબુ હોય છે ઘણા જગ્યાએ પેરેન્ટ્સનું, કે અમારે બાળક જોઈએ છે. પછી એમાં પછી ચોઈસ પણ હોય છે નહીં, કે છોકરી જોઈએ છે કે છોકરો જોઈએ છે, તો હવે એ પણ જોવું પડે કે અવેલેબિલિટી છે કે નહીં બચ્ચાઓમાં. કોઈ એવું પણ કહી દે કે 2માંથી 1 જે પણ હશે અમને ચાલશે, તો એ રીતે પણ તમને એક ઓપ્શન મળે છે.
એક આખું હવે ઓનલાઈન પ્રોસેસ થવાના કારણે પહેલા જે તમે ઇઝીલી ઇન ધ સેન્સ, ત્યારે પણ તમારું દસ્તાવેજીકરણ તો બહુ અઘરું હતું. આમ મારે કહેવું ના જોઈએ, પણ મેં પોતે બાળક દત્તક લેવા માટેની પ્રોસેસ કરેલી એ વખતે, અને એમાં 18 થી 19 જાતના એટલા બધા પુરાવા જોઈએ. જો કે એ પણ બહુ જરૂરી છે કે તમારે ત્યાં બચ્ચું આવે તો તમે સેફ, આર્થિક રીતે પણ એ સુરક્ષિત રહેવું જોઈએ, એ મેટર પણ હતી. એટલે બહુ લેન્ધી પ્રોસેસ છે અને એ હોવી પણ જોઈએ. અને હવે ઓનલાઈન પ્રોસેસ થઈ ગઈ છે, પણ થોડુંક સ્પીડી થાય, પેન્ડન્સી ઓછી થાય, તો કદાચ લોકોને વધારે બચ્ચાઓને માતા પિતા મળી શકે, અને માતા પિતાને એક બાળક મળી શકે એમ. બિલકુલ મીનાબેન, આપની પાસે આવવા માંગીશ. ઘણા બધા કારણો છે, પણ એક કારણ એ પણ છે કે અનૈતિક સંબંધોનું પ્રમાણ વધી રહ્યું છે. ક્યાંક લાગે છે કે એની પર પણ રોક આવે જરૂરી છે. સાચી વાત છે ધ્વનિ. આ ખરેખર આપણો સળગતો પ્રશ્ન ઘણા સમયથી છે, અને આજે એ ઘણા સમયથી અનૈતિક સંબંધો ના ફળ સ્વરૂપે હવે આવા બાળકોના જન્મ થવા માંડ્યા છે, અને એનો એનો ઉછેર કરવાની માનસિક, શારીરિક અને આર્થિક ક્ષમતા ન હોવાથી આ બાળકો આવી રીતે ક્યાંક ને ક્યાંક મુકાઈ જાય છે, ક્યાંક એને મારી નાખવામાં આવે છે, ક્યાંક તો ક્યાંક ને ક્યાંક એનું એનું એનો વહીવટ કરી દેવામાં આવતો હોય છે. તો આ વસ્તુ હવે કાયદાકીય રીતે આમાં શું કાયદો થાય એ ખબર નથી, પણ આ રીતના સંબંધો ક્યાંક ને ક્યાંક પરિણીત પુરુષ હોય, પરિણીત સ્ત્રી હોય, છુપા છુપા ક્યાંક ને ક્યાંક કઈ ને કઈ રીતે આવા સંબંધો ડેવલપ થાય છે, અને એ લોકોનો એ અનિયંત્રિત થઈ ગયા છે. અને એ બહુ જ સમાજ માટે લાલ બત્તી સમાન છે કે આવા સંબંધોના પરિણામો બહુ જ ખોટા આવે છે. એ એક લેવલ પછી એ મેનેજ થતા નથી, અને ક્યાંક ને ક્યાંક પોતાના લાઈફ પાર્ટનરનું અથવા તો જે બહારની વ્યક્તિ જે છે, જેની સાથે સંબંધ બંધાયો છે, એ વ્યક્તિ સાથે નું ક્યાંક ને ક્યાંક ક્રાઇમ તરફ જઈ રહ્યું છે. તો આ એક ખરેખર લાલબત્તી સમાન છે ધ્વનિ, કે આવા સંબંધોનું ઉપર નિયંત્રણ હોવું બહુ જ જરૂરી છે, આના ઉપર વર્ક કરવું જરૂરી છે. ક્યાંક ને ક્યાંક આમાં હું અપેક્ષા રાખું છું કે સરકાર તરફથી કોઈ એવો કાયદો આવે કે એને એના ઉપર રોક આવે. હવે રોક એ રીતની આવી શકે કે આર્થિક રીતે મેનેજમેન્ટ થાય, અથવા તો આવી વસ્તુઓ એવિડન્સ સાથે બહાર આવે તો એ વ્યક્તિને ક્યાંક ને ક્યાંક કરવામાં આવે, એવું કંઈક ને કંઈક જો પ્રેશર આવશે તો આ ક્યાંક થોડુંક નિયંત્રણ આવશે. બાકી લાગણી અને પ્રેમ છે જે અનિયંત્રિત જ હોય છે, ક્યાં ને ક્યાં કઈ સમયે કોની સાથે થઈ જાય એ કહેવાતું નથી, પણ આવી રીતે બાળકોના જન્મ થતા બંધ થઈ શકે. બેન, પણ કયા એવા કારણો કે જેના લીધે આ અનૈતિક સંબંધોનું પ્રમાણ આટલું વધી રહ્યું છે, અને આખરે અહીંયા માસૂમ જે જિંદગીઓ છે એ ભોગ બની રહી છે? સાચી વાત છે તમારી ધ્વનિ, કે અનિયંત્રિત સંબંધો, લાગણી, પ્રેમ, ગમે ત્યાં આ આપણી જે ફાસ્ટ લાઈફ છે ને, આપણે હંમેશા હમણાં જ કહ્યું કે આ એક આધુનિકીકરણનું પણ એકમાં કારણ છે, તો એ વાત સાચી છે કે આપણે આપણને જેટલું સૂટ થાય છે એટલું જ બહારની કન્ટ્રીની વસ્તુઓને આપણે જીવનમાં લઈએ છીએ, જે ખરેખર જરૂરી છે. જે બહારની કન્ટ્રીમાં જેની લાઈફસ્ટાઈલ છે એ લાઈફસ્ટાઈલ આપણને આપણી પસંદગી મુજબ લઈએ છીએ, પણ જે ખરેખર લેવા જેવી છે એ લેતા નથી. ત્યાં ઓપન રિલેશનશીપ નો કોન્સેપ્ટ છે, તો આપણે ઓપન રિલેશનશીપ નો કોન્સેપ્ટ આપણે બહુ જ જલ્દી એક્સેપ્ટ કરી લીધો. આપણા બોલિવૂડ હોલિવૂડ ના હીરો હિરોઈન છે, એ લોકોની પણ લાઈફ જેને આપણે આઈડિયલ માનીએ છીએ, એ લોકોની લાઈફમાં પણ આ ઘણા વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ કે એ લોકોના જીવનમાં પણ આવા નવા કંઈક ને કંઈક ઘટનાઓ ઘટતી જાય છે, અને આપણે લોકો એને એપ્રિસિએટ કરીએ છીએ, એને સારી રીતે ચર્ચામાં લઈએ છીએ. જ્યારે આપણા પડોશમાં કે આપણા ઘરમાં ક્યાંક આવું બધું થાય તો એને આવા આવા બાળકનો જન્મ થાય તો એને આપણે પોઝિટિવલી નથી લેતા. જી બિલકુલ. તો દર્શક મિત્રો, વધુ એક બાળક તરછોડાયું છે. તપાસ બાદ તમામ માહિતી સામે આવશે, પરંતુ આ પ્રકારના કિસ્સાઓ ગુજરાતમાં વધી રહ્યા છે, જે આપણા સૌ કોઈ માટે લાલ બત્તી સમાન છે. એ જ મુદ્દા પર ચર્ચા કરી રહ્યા હતા બંને મહેમાનો જે અમારી સાથે જોડાયા, તેમનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.